નથી આપણે આ જે એમસીક્યુ છે એમસીક્યુમાં ખાસા પ્રશ્નો પૂછાય છે એક પાછળ પ્રશ્ન એમાં પણ પૂછાય છે કે ભાગીદારી પેઢીની અંદર નોંધણી કરેલી ફરજિયાત છે કે ફરજિયાત નથી તો ભાગીદારી પેઢીની નોંધણી કરેલી ફરજિયાત નથી પરંતુ કેવી છે ભાગીદારો માટે પિતા હોય છે આપણે જાણીએ છીએ કે કોઈપણ વ્યક્તિ સાથે આપણે કોઈપણ ધંધાની અંદર ભાગીદારી કરી હોય અને એની અંદર કોઈપણ જાતનું આપણે લખાણ ના લીધું કરાર ન થયેલો હોય તો એની કારણે આગળ જતાં કોઈપણ સમસ્યા ઊભી થઈ શકે છે પરંતુ જો આપણે લખાણ લીધેલું હોય એની અંદર કરાર કરેલા હોય લેખિતની અંદર તો કોઈપણ જાતની સમસ્યા ઊભી થતી નથી એટલે કે ભાગીદારી પેઢીની અંદર એની જે સ્થાપના વિધિ છે એ સરળ અને ઓછી ખર્ચાળ છે ભાગીદારી પેઢીની નોંધણી કરાવી ફરજિયાત નથી પરંતુ પિતા હોય છે એના પછી પણ આપણે વાત કરીએ કે કાર્યક્ષમ સંચાલન વ્યક્તિગત પેઢીની અંદર અને હિન્દુ અભિવ્યક્ત ની અંદર જે સંચાલન કરનાર છે એ સંચાલન પણ કરનાર પણ હતું માત્ર એક જ વ્યક્તિ હતો એ સંચાલન ભાઈ એ જ કરતો તો માલિક પણ એનું તમામ જે જવાબદારી હતી એના માટે કેવી હતી અમર્યાદિત જે વ્યક્તિગત માલિક કરતાં ભાગીદારી પેઢીમાં એક કરતાં વધારે વ્યક્તિઓ હોવાથી તેમને વિશિષ્ટ જ્ઞાન બુદ્ધિનો આળનો અનુભવનો લાભ પેઢીને મળે છે તો જ્યારે ભાગીદારી પેઢીની અંદર જે સંચાલન થાય છે એ કાર્યક્ષમ રીતે થાય છે કારણ કે એની અંદર જે અન્ય જે પેઢી છે વ્યક્તિગત પેઢીની અંદર એક જ વ્યક્તિ વધુ શું કરતો હતો કામકાજ કરતો એટલે કે સંચાલન કરતો હતો જ્યારે આ પેઢીની અંદર એક કરતાં વધારે ભાગીદારી હોવાથી દરેકની જે કામ કરવાની આવડત છે એની જે બુદ્ધિ છે એની આવડત છે અનુભવનો જે લાભ છે એ લાભ કોને મળે છે પેઢીને મળે છે ધંધાકીય સંચાલનના ભાગીદારોના હાથમાં જ હોવાથી તેઓ પોતાના સંચાલનમાં વ્યક્તિગત રસ અને કાળજી રાખે છે હવે જ્યારે ભાગીદારી પેઢીની અંદર બે કરતાં વધારે ભાગીદારો હોવાથી એ આખી પેઢીનું સંચાલન કોઈ એક વ્યક્તિ નથી કરતો બધા જ વ્યક્તિઓ શું કરે છે સંચાલન કરે છે એની કાળજી રાખે છે ભાગીદારોના કર્મચારીઓ પર પ્રત્યક્ષ નિયંત્રણ હોવાથી પેઢીનું કાર્યક્ષમ રીતે શું થાય છે સંચાલન થાય છે એના પછી આપણે જોઈએ કે સાક્ષરતામાં વધારો પ્રત્યેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોવાથી વેપારી પેઢીને ઉદાહરણ વેચતા કે નાણાંનું ધિરાણ કરતાં અચકાતો નથી હવે જે દરેક જે ભાગીદારી છે એ ભાગીદારીની જે જવાબદારી છે એ જવાબદારી કેવી હોય છે અમર્યાદિત હોવાથી વેપારી છે એ વેપારી પેઢીની ઉદાહરણ વેચતા કે નાણાંનું ધિરાણ કરતાં અચકાતો નથી કારણ કે જે દરેક ભાગીદારો છે એની જે શાકપાત્રતા છે એટલે કે એની જે ઓળખાણ છે દરેક વ્યક્તિની કેવી હોય છે અલગ અલગ હોય છે એટલે કે જે પેઢી જે વેપારી છે એ વેપારી જે પેઢીને ઉધાર માલ વેચતા કે નાણાંનું ધિરાણ કરતાં અચકાતો નથી લેણદાર તેમનું લેણું ગમે તે ભાગીદાર પાસેથી તેમની ખાનગી મિલકત છે એ ખાનગી મિલકતમાંથી પણ વસૂલ કરી શકે છે એટલે કે જે લેણદાર છે જેને ઊંચીનું નાણું આપ્યું છે અથવા તો વેચાણ કર્યું છે કોઈ પણ વસ્તુ તો એવી વસ્તુનું જે લેણું છે એ કોઈ પણ જે ભાગીદારી છે એ ભાગીદારી પાસેથી પોતાની જે અંગત મિલકત છે એ અંગત મિલકત વેચીને તેણે એ વસૂલ કરી શકે છે આથી વ્યક્તિગત માલિકીની સરખામણીની અંદર જે ભાગીદારી જે ધંધો છે અથવા તો જે ભાગીદારી પેઢી છે એની સાફ પ્રાપ્તિની શક્યતા કેવી રહે છે વધુ રહે છે એના પછી આપણે લક્ષણ ફાયદો જોઈએ કે વધુ મૂડી વ્યક્તિગત પેઢીની અંદર જે મૂડી લાવતો તે મૂડી કોણ લાવતો વ્યક્તિ એક જ વ્યક્તિ મૂડી એની અંદર ઇન્વેસ્ટ કરતો જ્યારે આની અંદર બેથી વધારે ભાગીદારી હોવાથી મૂડીનું પ્રમાણ કેવું જોવા મળશે વધારે જોવા મળશે ભાગીદારી પેઢીમાં બેથી વધુ વ્યક્તિઓ ભાગીદાર હોવાથી વધુ મૂડી મેળવી શકાય છે ભવિષ્યમાં ધંધો વિકસે ત્યારે વધુ મૂડીની જરૂર પડે તેવા નવા જે ભાગીદારો છે એ ભાગીદારો પ્રવેશ આપીને જરૂર જે મૂડી છે એ જરૂરી મૂડી મેળવી શકાય છે તે ભાગીદારી પેઢીની અંદર મૂડી કેવી હોય છે વધારે હોય છે એના પછી જે કે શ્રમ વિભાજનનો લાભ આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિની જે કામ કરવાની જે કાર્યક્ષમતા છે એની આવડત છે એની બુદ્ધિ છે એ કેવી હોય છે અલગ અલગ હોય છે હવે જ્યારે બેથી વધારે ભાગીદારો હોય ત્યારે પેઢીના જુદા જુદા ભાગીદારોની જે કુશળતા છે એમની જે શક્તિનો જે તેમની જે કાર્યક્ષમતા છે એનો લાભ મેળવી શકાય છે દરેક ભાગીદાર તેમની શક્તિ તેમની આવડત પ્રમાણમાં કામ સોંપીને સમવિભાજનનો લાભ મેળવી શકાય છે જ્યારે વ્યક્તિગત પેઢીની અંદર એક જ વ્યક્તિની તમામ જવાબદારી હોવાથી એની અંદર શ્રમ વિભાજનનો લાભ મળતો નથી જ્યારે અન્ય અંદર બેથી વધારે ભાગીદારો હોવાથી દરેક વ્યક્તિને પોતાની જે આવડત છે શક્તિ છે એ અનુસાર કામ સોંપીને શ્રમ વિભાજનનો લાભ મેળવી શકાય છે યોગ્ય નિર્ણય આપણે જાણીએ છીએ કે વ્યક્તિગત પેઢીની અંદર સંચાલન કરનાર પણ એક જ વ્યક્તિ હોય છે અને એનો માલિક પણ એક જ હોય છે તમામ પ્રકારના જે નિર્ણયો છે એ નિર્ણયો એક જ વ્યક્તિ લેતા હોય છે અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ જે માનવી છે એ સંપૂર્ણ હોતો નથી ક્યાંય ને ક્યાંય એ ભૂલ કરી શકે છે જ્યારે ભાગીદારી પેઢીની અંદર બે થી વધારે ભાગીદારો હોવાથી દરેક વ્યક્તિના જે મંતવ્યો છે એ મંતવ્યોને જાણવામાં આવે
વિચારણા થાય છે, દરેક ભાગીદારનું જે મંતવ્ય છે એ મંતવ્ય લેવા છે, અને પછી ધંધાના જે હિત હોય એ હિતની અંદર સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવે છે. ભાગીદારી પેઢીની અંદર કોઈ પણ જ્યારે નિર્ણય લેવાનો હોય તો એ નિર્ણયમાં બધા જ ભાગીદારો વચ્ચે શું થતી હોય, ચર્ચા વિચારણા થતી હોય, દરેક ભાગીદારોના જે મંતવ્ય છે, અભિપ્રાયો છે, અભિપ્રાયને લેવામાં આવે છે. એની અને એની અંદર જે ધંધા હિતની અંદર સાથ હોય એ સારા હિતની અંદર સર્વસંમતિ નિર્ણય લેવાય છે. આ નિર્ણય પ્રક્રિયાની અંદર બધા જ ભાગીદારો છે એ બધા જ ભાગીદારોનું જ્ઞાન અનુભવનો લાભ મળતો હોવાથી ગુણ બનેલા જે નિર્ણયો છે એ નિર્ણયની શક્યતા કેવી રહે છે, ઓછી રહે છે. જ્યારે વ્યક્તિગત જે પેઢીની અંદર જે કોઈ પણ નિર્ણય લેવાની અંદર ભૂલની શક્યતાઓ કેવી હોતી હોય છે, વધારે હોય છે. જ્યારે આની અંદર એ બેથી વધારે ભાગીદારો હોવાથી નિર્ણય લેવાની અંદર જે ભૂલોની શક્યતા ઓછી રહે છે. એના પછી આપણે વાત કરીએ પરિવર્તનશીલતા. ભાગીદારી એ અચિત કરાર છે, આ કરારમાં જરૂર મુજબ ફેરફાર કરી શકાય છે. બદલાતા સંજોગો મુજબ ભાગીદારી પેઢીના સંચાલનમાં અને તેના માળખામાં પણ જરૂરી ફેરફાર સહેલાઈથી લાવી શકે છે. એટલે કે જે ભાગીદારી પેઢીનું જે માળખું છે કેવું છે, પરિવર્તનશીલ છે, કે એની અંદર કરાર મુજબ જરૂરી ફેરફાર કરી શકાય છે. બદલાતા જે સંજોગો છે એ સંજોગો મુજબ ભાગીદારી પેઢીમાં સંચાલન અને તેના માળખામાં જરૂરી ફેરફારો સહેલાઈથી લાવી શકાય છે. જ્યારે વ્યક્તિગત પેઢી છે એ વ્યક્તિગત પેઢી કે અથવા તો હિન્દુ અભિવ્યક્ત કુટુંબની અંદર હિન્દુ અભિવ્યક્ત પેઢી છે એની અંદર જલ્દીથી પરિવર્તનશીલ લાવી શકાતું નથી. એના પછી આપણે જે લઘુમતીના હિતોનું શું થાય છે, રક્ષણ. લઘુમતી એટલે શું, જે થોડું હોય એને શું કહેવાય, લઘુ આપણે કહીએ છીએ. સામાન્ય રીતે ભાગીદારીના ધંધામાં કોઈ પણ કાર્ય બધા ભાગીદારોની સંમતિ થાય છે. ભાગીદારી પેઢીની અંદર જેટલા પણ ભાગીદારો બે હોય કે 2 થી 10 ભાગીદારો હોય, જ્યારે કોઈ પણ કાર્ય થતું હોય તો બધાની સંમતિથી કાર્ય થતું હોય. હવે એ જ માની લો કે 10 ભાગીદાર છે, 10 ભાગીદારમાંથી કોઈ એકાદ 2 ભાગીદાર છે એ ભાગીદાર એ નિર્ણય માટે સંમત ન થતા હોય તો એ પેઢીનો કોઈ પણ નિર્ણય લઈ શકાતા નથી. એટલે કે એની અંદર લઘુમતી જળવાય છે, લઘુમતીના હિતનું શું થાય છે, રક્ષણ થાય છે. સામાન્ય રીતે ભાગીદારી ધંધામાં કોઈ પણ કાર્ય બધાના ભાગીદારોની સંમતિ થાય છે. પેઢીના નિર્ણયમાં કોઈ પણ એક ભાગીદારીની અસંમતિ હોય, કોઈ પણ એક ભાગીદારી હોય એ ભાગીદારની અસંમતિ હોય તો કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. કોઈ પણ ભાગીદારી પેઢીના વિસર્જનની માંગણી કરી શકે છે. આમ જે લઘુમતી છે એ લઘુમતીના હિતોનું અહીંયા ભાગીદારી પેઢીમાં શું થાય છે, રક્ષણ થાય છે. એના પછી આપણે જે ગ્રાહકો સાથે સીધો સંબંધ. વ્યક્તિગત માલિકીમાં જેમ જેમ ભાગીદારો પણ ગ્રાહકો અને કર્મચારીઓ સાથે સીધો સંપર્કમાં આવી શકતો હોવાથી તેમની જરૂરિયાત પ્રમાણે શું કરી શકે છે, ફેરફાર કરી શકે છે. વ્યક્તિગત માલિકીની અંદર અથવા વ્યક્તિગત પેઢીની અંદર જે વેપારી હોય છે એ વેપારી અથવા જે વ્યક્તિ હોય છે એનો સીધો સંપર્ક કોની સાથે હોય છે, ગ્રાહક સાથે હોય છે. એવી જ રીતે ભાગીદારી પેઢીની અંદર ભાગીદારોમાં પણ ગ્રાહક અને કર્મચારીઓ સાથે સીધો સંપર્ક હોવાથી તેમની જરૂરિયાત મુજબ પેઢીની અંદર ફેરફાર લાવી શકે છે. એના પછી આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ. ભાગીદારી પેઢીમાં 2 અથવા વધુ ભાગીદારો હોવાથી આર્થિક સત્તા બધા જ ભાગીદારો વચ્ચે શું થાય છે, વહેંચાઈ જાય છે. જ્યારે પહેલી બંને પેઢીની અંદર વ્યક્તિગત પેઢીની અંદર આર્થિક જે સત્તા છે કોની પાસે રહે છે, માત્ર એક જ વ્યક્તિ પાસે રહે છે. હિન્દુ અભિવ્યક્ત પેઢીની અંદર બધી સત્તા કોની પાસે રહે છે, જે મેઇન વડીલ વ્યક્તિ જે સંચાલન કરનાર વ્યક્તિ છે એના જ પાસે બધી આર્થિક સત્તા કેન્દ્રિત થયેલી હોય છે. જ્યારે આની અંદર 2 થી વધારે ભાગીદારો હોવાથી જે આર્થિક જે સત્તા છે એ આર્થિક સત્તામાં શું થાય છે, વિકેન્દ્રીકરણ થાય છે. એટલે કે સત્તામાં શું થાય છે, બધાની વચ્ચે વિભાજન થાય છે. ભાગીદારી પેઢીની અંદર નફો દરેક ભાગીદારોની ભાગીદારી જે કરાર છે એ કરાર મુજબ વહેંચાઈ જતો હોવાથી આવકવેરાનો મૂલ્યો કેવો આવે છે, ઓછો આવે છે. ભાગીદારી પેઢીની અંદર જે કંઈ આવક થાય છે એ આવક બધા ભાગીદારો વચ્ચે સરખી રીતે શું કરે છે, વહેંચવામાં આવે છે. જેના કારણે આવકવેરાનો જે મૂળ છે, જે ટેક્સ છે એ ટેક્સ કેવો આવે છે, ઓછો આવે છે. આ જોઈએ આપણે ભાગીદારી પેઢીના ફાયદા. એના પછી જે ભાગીદારી પેઢીની જે મર્યાદાઓ છે, મર્યાદાઓ આપણે જોઈએ. મર્યાદિત મૂડી. આધુનિક ઉદ્યોગ ધંધાના વિકાસ અને વિશાળતાને ધ્યાનમાં લેતા ભાગીદારી મૂડી એકઠી કરવાની શક્તિ મર્યાદિત છે. ભાગીદારી પેઢી દ્વારા મોટાભાગના જે ધંધાનો અવકાશ કેવો રહે છે, ઓછો રહે છે. અત્યારની આપણે વાત કરીએ કે આધુનિક ઉદ્યોગ ધંધાનો જે વિકાસ અને જે વિશાળ કદ છે એ કદને ધ્યાનમાં લેતા ભાગીદારી પેઢીની અંદર જે મૂડી છે એ મૂડી એકઠી કરવાની શક્તિ શું છે,
છે મર્યાદિત છે એટલે કે ભાગીદારી પેઢીમાં મોટા પાયા પરના ધંધાનો અવકાશ ઓછો રહે છે અને સંશોધન જેવા જે કાર્યો છે એ કાર્યો મર્યાદિત મૂડીને કારણે થઈ શકતા નથી એટલે કે આ જે કાર્યો છે એ કાર્યો મર્યાદિત મૂડી હોવાથી હાથ ધરી શકાતા નથી એના પછી આપણે વાત કરીએ કે અમર્યાદિત જવાબદારીઓ ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારની જવાબદારી કેવી રહે છે અમર્યાદિત રહે છે કોઈ એક ભાગીદાર પેઢી બધી કરેલા જે કાર્યો છે એ કાર્યો માટે બધા જ જે ભાગીદારો છે એ ભાગીદારો શું બને છે જવાબદાર બને છે મને કેમ કે કોઈ પેઢીની અંદર 5 કે 10 ભાગીદારો છે હવે કોઈ એક ભાગીદાર દ્વારા કોઈ અયોગ્ય નિર્ણય લઈ શકાય છે અને જેના કારણે માઠા પરિણામ આવે છે એટલે કે ખરાબ પરિણામ છે એ પરિણામ બધા જ ભાગીદારો છે એ ભાગીદારો શું કરવાનું હોય છે ભોગવવાનું હોય છે એટલે બધા જ ભાગીદારો એના માટે જવાબદાર બને છે પેઢીનું જે દેવું છે એ દેવું ચૂકવા માટે પેઢીની જે મિલકત છે એ મિલકત જો પૂરી ન હોય તો તેવા સંજોગોની અંદર ભાગીદારોને પોતાની જે ખાનગી મિલકત છે પોતાની જે પર્સનલ મિલકત છે એ મિલકત વેચીને પેઢીનું જે દેવું છે તે દેવાની શું કરવી પડે છે ભરપાઈ કરવી પડે છે એટલે કે કોઈ એકાદ વ્યક્તિ દ્વારા અયોગ્ય નિર્ણય લેવામાં આવ્યો હોય તો એ નિર્ણયને કારણે જે બી માઠા કે ખરાબ પરિણામો હોય છે એ તમામ જે પરિણામો છે એ પરિણામો તમામ ભાગીદારોએ ભોગવવા પડે છે એટલે કે પેઢીનું જો દેવું વધી જાય અને પેઢીની જે મિલકત છે એ મિલકત પૂરતી મર્યાદિત ન અપૂરતી ન હોય તો પછી દરેક જે ભાગીદારો પોતાની જે અંગત મિલકત છે એ વેચીને પણ દેવ પેઢીના દેવાની ભરપાઈ કરવી પડે છે એના પછી જે જોઈએ આપણે રહસ્યની જાળવણી મુશ્કેલી વ્યક્તિગત પેઢીની અંદર જે કે ધંધાના જે રહસ્યો છે એક જ વ્યક્તિ સંચાલનને માલિક હોવાથી રહસ્યની જાળવણી કેવી થતી સારી રીતે થઈ શકતી જ્યારે ભાગીદારી પેઢીની અંદર 2 થી વધારે જે ભાગીદારો હોવાથી રહસ્યની જાળવણી કરવાનું કાર્ય કેવું બને છે મુશ્કેલ બને છે ભાગીદારી અંદર કોઈપણ અગત્યનો ધંધાની નિર્ણય બધા જ ભાગીદારો વચ્ચે શું થાય છે ચર્ચા વિચારણાની સાથે લેવી શકાતો નથી ભાગીદારો સાથે ચર્ચા વિચારણી જે ધંધાના રહસ્યોની જે અસરકારક જે જાળવણી છે એ જાળવણીનું કાર્ય કેવું બને છે અશક્ય બને છે હિસ્સાઓની ફેરબદલીની સોરી હિસ્સાની